આજે આપણે વેબ પેજમાં બેકગ્રાઉન્ડનું ચિત્ર બદલવું છે તેના માટે નોટપેડમાં આ પ્રમાણે સ્ક્રીન પર દેખાતું વેબ પેજ બનાવો બેકગ્રાઉન્ડનું ચિત્ર બદલવા માટે શું કરવાનું ચિત્ર ક્યાં છે આપણને ખબર હોવી જોઈએ અથવા તો શોધવાનું છે તો કેવી રીતે તો બોડી ટેબને ક્લિક કરો અને લખો બેક Background is equal to double quotation પછી સ્પેસ અને ડબલ quotation પૂરા હવે આપણને ખબર નહીં કે ચિત્ર ક્યાં છે તો તેના માટે ફાઇલ સ્ટાર્ટ મેનુ પર ક્લિક સર્ચ પર ક્લિક અને સર્ચ પર ક્લિક કરીને શિફ્ટ 8 કી દબાવો ડોટ જીપીજી લખી એન્ટર કી આપો એટલે જે ફાઇલનું એક્સટેન્શન જેપીજી હશે કોમ્પ્યુટર તે ફાઇલને આખા કોમ્પ્યુટરમાંથી શોધીને આપણને બતાવશે તમે આગળ જોઈ શકો છો હવે બેકગ્રાઉન્ડમાં જે ચિત્ર તમારે પસંદ કરવાનું હોય એ ચિત્ર તમે પસંદ કરો બેકગ્રાઉન્ડમાં આ 4 લખેલું ચિત્ર પસંદ કરું છું પણ એ ચિત્રનો આખો પાથ પણ જોઈશું માટે તેની પર રાઈટ ક્લિક પ્રોપર્ટી લોકેશન કોપી કરો નોટપેડમાં જાઓ બેકગ્રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટેશન છે ત્યાં કર્સર છે ત્યાં પેસ્ટ કરો પછી સ્લેશની નિશાની મૂકો અને ફાઇલનું નામ આપણે જો 4 છે એટલે 4 ડોટ જીપીજી લખો ફાઇલને સેવ કરો ફાઇલ સેવ એઝ માય બેકગ્રાઉન્ડ ઇમેજ પાછળ ડોટ HTML લખો માય ડોક્યુમેન્ટમાં ફાઇલ સેવ થશે સેવ પર ક્લિક મિનિમાઇઝ કરો ઇન્ટરનેટ એક્સપ્લોરર ચાલુ કરો ફાઇલ પર ક્લિક ઓપન પર ક્લિક ફાઇલ શોધો માય બેકગ્રાઉન્ડ ઇમેજ પર ક્લિક ઓપન પર ક્લિક ઓકે પર ક્લિક તો જો ચિત્ર આવી ગયું સારું હવે આપણે શું કરવું છે કે બેકગ્રાઉન્ડમાં ચિત્ર નથી જોઈતું બેકગ્રાઉન્ડમાં કલર જોઈએ છે તો આને મિનિમાઇઝ કરી દઈએ ક્લોઝ કરી દઈએ આ એક પેજ બની ગયું ક્લોઝ કરી દઉં છું હવે નોટપેડ ફાઇલ ઓપન કરો ઓલરેડી આપણે મિનિમાઇઝ કરી હતી તે જ અને આપેલ લખાણ ટાઈપ કરી બેકગ્રાઉન્ડમાં રંગ માટે બીજી કલર યુ નહીં આવે કારણ કે અમેરિકન સ્ટાન્ડર્ડ પ્રમાણેનું આપણું કીબોર્ડ હોય છે અને ફાઇલનું નામ તમને જે રંગ યાદ હોય જેની સ્પેલિંગ પાકી આવડતી હોય એ લખવાની હું લખું છું દાખલા તરીકે બ્લુ હવે ફાઇલને સેવ યસ કરો બેકગ્રાઉન્ડ ઇમેજમાંથી ઇમેજ કાઢી નાખી કલર કરો માય બેકગ્રાઉન્ડ કલર પાછળ ડોટ HTML લખો સેવ કરો મિનિમાઇઝ કરી દો ઇન્ટરનેટ એક્સપ્લોરર ચાલુ કરો
फाइल पर क्लिक, ओपन पर क्लिक, ब्राउज पर क्लिक, अपने माय डॉक्यूमेंट में छे એટલે આગળ માય બીજી કલર બેકગ્રાઉન્ડ કલર પર ક્લિક કરીશું ઓપન ઓકે તો જો બ્લુ કલર આવી ગયો હવે બીજી એક વાત હતી કે આપણે કલર બદલવા માટે 16 અંકી પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે તે કેવી રીતે કરવાનો તો કલર નું નામ નહીં પણ અત્યારે તમને બતાવું છું એ પ્રમાણે હેસ આરજીબી આર ના એફએફ જી ના એફએફ બી ના આરજીબી ના એફએફ એટલે કે ફૂલ કલર આવશે બધો મિક્સ થશે ખબર નહીં શું આવશે એટલે આપણે રેડ ફૂલ રહેવા દઈએ અને ગ્રીન અને બ્લુ શૂન્ય શૂન્ય કરી દઈએ બબે આંકડા છે હવે ફાઇલ સેવ એઝ આપું છું અને ફાઇલ નામની પાછળ માય બેકગ્રાઉન્ડ કલર 2 આપું છું એક નામ મળે હોય તો એ નહીં તો આ હેક્સાડેસિમલ 16 અંકી પદ્ધતિથી કેવી રીતે નામ લખાય તે જોઈએ સેવ ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કરી ફાઇલ ઓપન બ્રાઉઝ સર્ચ માં જાઓ નામ ના આવ્યું કેમ કારણ કે હું શું ભૂલી ગયો પાછળ ડોટ html લખવાનું ભૂલી ગયો હતો એટલે હવે ડોટ html માં લખી દીધું સેવ કરી દીધું હવે ઇન્ટરનેટ એક્સપ્લોરર માં જઈએ અને હવે જો માય બેકગ્રાઉન્ડ કલર ટુ રેડ કલર આવે હવે રેડ કલર નો શેડ બદલવો છે તો તમારે કશું કરવાનું નથી ફક્ત જે ગ્રીન અને બ્લુ ની વેલ્યુ છે ને એને વધારે ઘટાડવાની મને કે આજથી ગ્રીન 5-5 કરું 6-6 કરું 7-7 કરું છું અને બ્લુ ની વેલ્યુ 2-2 કરું ફાઇલ સેવ એઝ ત્રીજું પેજ એટલે માય બેકગ્રાઉન્ડ કલર 3.html ફાઇલને સેવ કરો મિનિમાઇઝ કરી દો ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં જાઓ ફાઇલ ઓપન બ્રાઉઝ માય બેકગ્રાઉન્ડ 3 પર ક્લિક ઓપન તો જુઓ પહેલા જોયું તો રેડ કલર આવ્યો હવે સેફ્રોન કલર બદલાઈ ગયો તમે આ રીતે બ્લુ કલર નો સેવ કરવો છે આર જી બી તો એફએફ ફૂલ કલર દર્શાવે છે 0-0 થી એફએફ ફાઇલ સેવ એઝ માય ડોક્યુમેન્ટ 4.html સેવ ઇન્ટરનેટ એક્સપ્લોરર માં જાઓ ફાઇલ ઓપન બ્રાઉઝ માય બેકગ્રાઉન્ડ 4 પર ક્લિક કરીશું એટલે બ્લુ કલર નું પણ બ્લુ કલર નું શેડ આવશે કારણ કે આપણે રેડ અને ગ્રીન અંદર થોડા ઉમેરી રહ્યા છે રેડ કલર બ્લુમાં વધારી દઈએ તો શું થાય છે જોઈએ ફાઇલ સેવ ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં જઈ F5 કી દબાવો તો જુઓ સ્કાય બ્લુ થઈ ગયું આ રીતે ગ્રીન કલરનો શેડ બદલવો છે તો RGB એટલે આર એટલે રેડ ગ્રીન ને બ્લુ તો હવે આ પ્રમાણ ઘટાડું છું પછી ગ્રીન કલર ફૂલ લઈએ
બ્લુને પણ થોડો ઉમેરીએ. હવે ફાઇલ સેવ એઝ, કારણ કે ગ્રીન કલરનું પેજ જોઈએ છે ને આપણે. તમે 16 કરોડ કલર બનાવી શકો છો સીધા આરજીબીના. સેવ કરો, હવે મેં માઉસ કરો, ઇન્ટરનેટ એક્સપ્લોરર ચાલુ છે, ફાઇલ ઓપન, બ્રાઉઝ, ફાઇલ નામ પર ક્લિક, ઓપન. તો જો પૂરેપૂરો ગ્રીન પણ કેવો, અંદર લાલ અને ગ્રીન બ્લુ મિક્સ થયેલો બેકગ્રાઉન્ડ જોવા મળશે. બધા વિદ્યાર્થીઓને સમજ પડી હશે એવી આશા રાખું છું. અને ઓલવેઝ હંમેશા હસતા રહેજો અને એક્ટિવ રહેજો, કંટાળશો નહીં. અને તમામ વિડીયો જોજો, બીજાને પહોંચાડજો અને આપણી ચેનલને મેક્સિમમ સબસ્ક્રાઈબર મળે ને એવો પ્રયત્ન કરતા રહેજો. સર્વનો આભાર. હવે પ્રોગ્રામ બંધ કરું છું.